वंदे मातर विद्यार्थी मित्रों, आज आप धोरण तीन में भणवाना छे अंग्रेजी। आपणो चेप्टर नंबर छे पांच, धीस अने एंडेड। धीस एंडेड एटले कि धीस एटले आ अने पेलू। तो जुओ बाळ मित्रों, आपणे आव्या छे पेज नंबर तमारा छे एकवीस पर। तो पेज नंबर एकवीस पर आपणे आव्या छीए। तो एमां आपणे करवाना छे आजे के योग्य शब्द મૂકીને વાત ચખાલી જગ્યા પૂરવાની છે। તો જુઓ, ફ્રોગ એટલે કે ડેડકો, તો ધીસ ખાલી જગ્યા ઇઝ અ, ધીસ ખાલી જગ્યા અ ફ્રોગ, તો શું આવશે? અહીંયા ઇઝ આવશે, શું આવશે? ઇઝ, ધીસ ઇઝ અ ફ્રોગ, આ ડેડકો છે। પછી છે આ એપલ, થોડુંક આ નજીક છે, ડેડકો તો પાસે છે, એટલે ધીસનો ઉપયોગ થયો છે, બરાબર। હવે આપણે બીજું ચિત્ર જોઈશું, એમાં એપલનું ચિત્ર છે। એપલ એટલે સફરજન, બરાબર। તો એમાં કેવું લખ્યું છે જુઓ બાળ મિત્રો, ખાલી જગ્યામાં શું આવશે? આપણને દૂર બતાવેલું છે એપલ અને એન એપલ। સ્પેલિંગમાં તમને કીધેલું કે ક્યારે પણ સ્પેલિંગમાં સ્વર આવે આગળ, એટલે કે એ આઈ એ આઈ ઈ, બરાબર, એ આઈ, મેં તમને આગળ ભણાવી દીધું બાળ મિત્રો કે એ આઈ ઓ ઈ યુ, એ આઈ ઓ ઈ યુ, આ પાંચ જો સ્વર આવે, આને સ્વર કહેવાય, આ પાંચ જો સ્વર સ્વેલિંગમાં આગળ આવે તો આપણે એન મૂકવાનું, શું મૂકવાનું આગળ? એન મૂકવાનું। તો જુઓ, અહીંયા સ્વર આવે છે આગળ તો આપણે એન મૂકેલો છે, અને ધેટ દૂર છે એટલે ધેટ લખશું, તો ધેટ ઇઝ અ, ધેટ ઇઝ એન એપલ। પછી છે ત્રીજું કે ધેટ ખાલી જગ્યા અ ફ્લાવર, તો ધેટ ઇઝ અ ફ્લાવર। પછી છે ધેટ ખાલી જગ્યા પેન્ટ, ધેટ ઇઝ અ પેન્ટ, ધેટ ઇઝ અ પેન્ટ, આવી રીતે જવાબ આવે, ધેટ ઇઝ અ પેન્ટ। પછી છે છેલ્લું કે ઘડિયાળ આપી છે, ક્લોક, ક્લોક કહેવાય, બરાબર, તો ક્લોક એટલે ઘડિયાળ, ઘડિયાળ નજીક છે, તો આપણે લખશું ધીસ ઇઝ અ ક્લોક, ધીસ ઇઝ અ ક્લોક। પછી છેલ્લે જુઓ બાળ મિત્રો, આપેલું છે ઘુવડનું ચિત્ર, તો ધેટ ઇઝ એન આઉલ, તો ધેટ ઇઝ એન આઉલ, તો શું આવશે બાળ મિત્રો? પેલું ઘુવડ છે, પેલું ઘુવડ છે, દૂર છે એટલે ધેટ લખેલું છે, અહીંયા દૂર છે એટલે આપણે અહીંયા ધેટ લખેલું છે। એના પછીનું ચિત્ર છે ચેર એટલે ખુરશી, બરાબર, તો ચેર પાસે છે એટલે લખ્યું છે ધીસ ઇઝ અ ચેર, ધીસ ઇઝ અ ચેર, આ ખુરશી છે, બરાબર। પછી ધીસ ખાલી જગ્યા અ શર્ટ, તો ધીસ ઇઝ અ શર્ટ, આ શર્ટ છે, ઇઝ આવે, બરાબર। પછી બિલાડીનું ચિત્ર દેખાશે બાળ મિત્રો, કે ધેટ ખાલી જગ્યા અ કેટ, ધેટ ઇઝ અ કેટ, ધીસ ઇઝ અ પ્લાન્ટ, ધેટ ઇઝ અ લાયન, પ્લાન્ટ એટલે કુંડું, કુંડું નજીક છે એટલે ધીસ લખ્યું છે, બિલાડી દૂર છે, કેટ એટલે બિલાડી દૂર છે એટલે ધેટનો ઉપયોગ થયો છે, સી લાયન એટલે સી, સીનો ઉપયોગ થયો છે, તો ધેટ ઇઝ અ લાયન, તો પેલો સી છે, બરાબર। પછી છે ધીસ ઇઝ એન આઈસક્રીમ, તો આ આઈસક્રીમ છે, બરાબર, તો આ રીતે આવે। તો બાળ મિત્રો જુઓ, અહીંયા ધીસ ઇઝ અ ફ્રોગ, ધેટ ઇઝ એન એપલ, ધેટ ઇઝ અ ફ્લાવર, ધેટ ઇઝ અ પેન, બરાબર, પેન એટલે કઢાઈ, ફ્રોગ એટલે ડેડકો, એપલ એટલે સફરજન, ફ્લાવર એટલે ફૂલ, બરાબર, ડેડકો નજીક છે એટલે ધીસનો ઉપયોગ થયો છે, એપલ દૂર છે એટલે ધેટનો ઉપયોગ થયો છે, ફ્લાવર ફૂલ પણ નજીક છે એટલે ધેટનો, સોરી, ફૂલ દૂર છે એટલે ધેટનો ઉપયોગ થયો છે, કઢાઈ દૂર છે એટલે એને અહીંયા પણ ધેટનો ઉપયોગ થયો છે। એ જ પ્રમાણે જુઓ, અહીંયા છે ધીસ, તો ઘડિયાળ નજીક છે એટલે ધીસનો ઉપયોગ થયો છે, ઘુવડ આવું એટલે ઘુવડ દૂર છે એટલે ધેટનો ઉપયોગ થયો છે, ચેર એટલે ખુરશી નજીક છે એટલે ધીસનો ઉપયોગ થયો છે, શર્ટ નજીક છે તો પણ ધીસનો ઉપયોગ થયો છે,
બિલાડી દૂર છે, કેટ એટલે બિલાડી, તો ધેટનો ઉપયોગ થયો છે. અને કુંડો નજીક છે એટલે દિસનો ઉપયોગ થયો છે. અને સી છે એ પણ લાયન એટલે સી, સી દૂર છે એટલે ધેટનો ઉપયોગ થયો છે. અને આઈસ્ક્રીમ નજીક છે એટલે ચીઝનો ઉપયોગ થયો છે. તો બાળ મિત્રો, તમને સ્પેલિંગ પણ યાદ રહેવા જોઈએ, બરાબર. આ બધી રીતે ફ્રોગની સ્પેલિંગ, એપલની સ્પેલિંગ, બરાબર. પછી ક્લોક, આ બધા તમારે સ્પેલિંગ પણ યાદ રાખવાના છે, બરાબર. તો આ બધા તમારે સ્પેલિંગ છે, આ બધા તમારે સ્પેલિંગ, ચેર, શોર્ટ, આઉલ, ક્લોક, બરાબર. આ બધા તમારે સ્પેલિંગ યાદ રાખવાના છે. ચેર, શર્ટ, કેટ, પ્લાન્ટ, લાયન અને આઈસ્ક્રીમ, તો સ્પેલિંગ પણ તમારે પાકા કરવાના છે. અને નજીકની જે વસ્તુ નજીક હોય ત્યારે દિસનો ઉપયોગ થાય, એ વસ્તુ જ્યારે દૂર હોય ત્યારે આપણે ધેટનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું છે, ધેટ અને ધેટ અને ધીસ પછી ઇસનો ઉપયોગ થાય છે. તો આજે આપણું અહીંયા જ પાંચમું ચેપ્ટર પૂરું થાય છે. આવતીકાલે આપણે નવા ચેપ્ટર સાથે પાછા મળીશું બીજા પીરિયડમાં, બરાબર. જેટલું કરાવ્યું છે એટલું યાદ રાખવાનું છે. અને તમારો પેજ નંબર અહીંયા 21 સુધી અહીંયા આપણે પૂર્ણ થાય છે, બરાબર. આવતા પીરિયડમાં આપણે નવા ચેપ્ટર સાથે પાછા મળીશું. જેટલું કરાવ્યું છે એટલું યાદ રાખીને તમારે પાકું કરવાનું છે.